अल्लाहु अकबर अल्लाहु अकबर बोलो बाबा रानाथी जय बोलो बाबा रानाथी जय बोलो मच्छंदा नाथी जय बोलो मच्छंदा नाथी जय राजू हमणा नो स्कूले जतो नथी अने स्कूल माथी एनी बहु फरियाद आवे छे तो तमे जाते जईने एने स्कूले मुकी आवजो हां हां समझ्या सारू हूं जाते जईने मुकी आवू मुकी आव सगी छे ने एने त्या जईने जमी लो त्या हूँ जईश तो तने कहीने छोड़ी जवानो छु वात करे छे हाँ वो अमित बोलू अमित आ तारो नंबर छे हाँ उल्टी तारो नंबर लागी गयो सारू बोल शू चाले छे नवाजुनी अच्छा एवो छे सारू बोल शू नवाजुनी छे बस कामकाज मां कोई विकास थयो के नहीं विकास नहीं दोस्त विकवाद चाली रह्यो छे हमणा तो हूँ कई समझ्यो नहीं शू कोई बहु मोटी गड़बड़ छे जीवन वात एम छे के मारा जीवन मां रेखा नामनी सुंदरी प्रवेश करी गई छे अने मारा गळा मां मारा प्रेम ने मोती नी माळा बनी ने મારી દિલવાળી આવી રહી છે ચાલ ચાલ ત્યારે હું મૂકું છું હા ચાલ ચાલો કેમ છે અમીર મજામાં રેખા તને યાદ છે કે આપણી પહેલી મુલાકાત ક્યાં અને ક્યારે થઈ હતી કેમ આજે બધું તને ક્યાંથી યાદ આવી ગયું યાદ આવવાનું કારણ એક જ છે કે જે વિચારો મારા મગજમાં ઘૂમી રહ્યા છે એ વિચારો તને પણ આવે છે કે પછી હું એકલો જ મૂરખ છું કે જે બધા જ ભાન ભૂલીને તારા જ વિચારોમાં ખોવાયેલો રહું છું શું વાત કરે છે અમિત જો વાત સાચી હોય તો તું મને એક મિનિટમાં તારી આંખના પલકારા કેટલી વાર ઝપકે છે તેની ગણતરી કરી છે ખરી ક્યારે કહું છું તો ખરો કે બધા જ ભાન ભૂલીને હું તારી યાદમાં જ ખોવાયેલો રહું છું તો સાંભળ અમિત આંખને પટપટાવવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં હું તને 7 વાર યાદ કરું છું અને 10 વાર મનની આંખે જોઈ લઉં છું અને હા મને એ કે આ આપણા બંનેની વાતોમાં સૌથી વધારે મૂરખ કોણ તું કે હું હા બાબા હા હું એકલો જ મૂરખ છું અને જો તું કહેતી હોય તો કાન પકડું છું બસ ચાલો હવે અમિત કુમાર ઓ અમિત કુમાર શું બેટા સારું છે શું ચાલે છે ભણું છું વાહ ભાઈ વાહ કઈ ચોપડી ભણે છે અંગ્રેજી સરસ સરસ ઓહો બનેવી તમે કેમ આવું પડ્યું અને એ જાતે આવું પડ્યું કઈ નવા જૂની જૂનું તો બધું જૂનું જ છે પણ આજે હું તમારા માટે ગળ્યું મોડું કરવા માટે આ પેંડા લઈને આવ્યો છું એવરી કઈ ખુશીમાં આપણો સમીર આ વર્ષે પણ ફર્સ્ટ આવ્યો છે સરસ
એ હોશિયાર તો છે પણ આપણા કઈ રાજનના સમાચાર? રાજ, અરે એની તો વાત જ છોડો, એનું ભણવામાં ક્યાં ધ્યાન છે? એ જાણે એ અને એનું નસીબ જાણે, પણ હા, આપણા સમીરને હું શહેરનો નામાંકિત ડોક્ટર બનાવીશ. એ ધીર ગંભીર અને હોશિયાર પણ છે. સારું, એ ડોક્ટર બની જાય તો પાછળની જિંદગી સારી જાય. હા, એ તો છે જ. અરે હા, આપણા અમિતકુમારના શું હાલચાલ છે? એ કાંઈ સુધરવાના નથી, એ જેવા છે એવાને એવા જ રહેવાના છે. શું કરવાનું? ચાલો ત્યારે જાઓ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિક્કી વાકો મારું નામ છે, વાંકાનેર મારું ગામ છે, અને ભલભલાને સીધા કરવા એ જ મારું કામ છે. કાળિયા, ધોળિયા, તમે જમીનદાર પાસેથી ડુંગરપુર વાળી જમીનના મૂળ ઠેરવી આવો, અને એ કઈ આનાકાની કરે સમજ્યા, મને ખબર કરો. આ વિક્કી પછી જોઈ લેશે. જાઓ, મારું મોઢું શું જોઈ રહ્યા છો? આવો આવો મીનાબેન, કેમ તમારે આવું પડ્યું? તબિયત તો સારી છે ને? તબિયત અત્યારે તો સારી છે, પણ દુઃખ એ વાતનું છે કે મહિનામાં 25 દિવસ માંદી અને 5 દિવસ સાજી રહું છું. આજો તારા હાથે સીવેલા બધા જ બ્લાઉઝ ઢીલા ઠસ થઈ ગયા છે, નવેસરથી ફરીથી ફિટિંગ કરીને આપજે. આવો. બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. કિશન બેટા, સ્કૂલે જાય છે કે નહીં? સ્કૂલે જવાનું? હા બેટા. લો મોટી બેન. આજકાલ અમિત કુમાર શું કરે છે? કામકાજ કરે છે કે પછી પહેલાના જેવા જ છે? એને તો એક કે આણો ફેર નથી. જવા દો ને મોટી બેન, એને તો એક રૂપિયાની પણ આવક નથી, અને કઈ કહું છું તો બસ બચકા ભરવા દોડે છે. ચાલ તો હું જાઉં છું, પછી બ્લાઉઝ ને લેવા ક્યારે આવું? જાઓ છો, તૈયાર થઈ જશે તો કહી દઈશ. જમીનદાર સાહેબ કોણ છે? જમીનદાર સાહેબ હું જ છું, બોલો શું કામ છે? અમે સાંભળ્યું છે કે પેલી ડુંગરપુર વાળી જમીન તમારે વેચવાની છે. નથી કદી વેચવાની એ જમીન અમારે. અમે મૂ માંગી કિંમત આપવા તૈયાર છીએ. તમને કીધું ને એ જમીન વેચવાની નથી. જમીનદાર સાહેબ, તમે એટલા ઉતાવળા ન થાઓ, જરા વિચારીને કહો. તમે નીકળો અહીંયાથી, એ જમીન વેચવાની નથી અમારે. નીકળો અહીંયાથી તમે. ચાલો નીકળો અહીંથી. દેખા, માણસના જીવનમાં ચડાવ ઉતાર તો આવે જ છે, એનું નામ જ જીવન છે. અને જેમ દિવસના અજવાસ માટે રાતને અંધકાર ફેલાવવો પડે છે, ત્યારે જ સવારની શુભ શરૂઆત થાય છે.
અને દિવસ થી લઈને રાત સુધી જે રૂપિયા ની જરૂર પડે છે તે લાવ્યા કેતી? વાત તો તારી સાચી છે, પણ આકાશ ના તારલા વિશે તો તે સાંભળ્યું હશે. આપના તારલા ચંદ્ર હોય કે ના હોય એ એમની ટમટમાટ ક્યારે ઓછી કરતા નથી, એ કાયમ માટે જ જગમગતા રહે છે. તો આપણે પણ એમના પાસેથી કંઈક તો શીખવું જોઈએ. પણ તારલામાં અને માણસમાં ઈશ તો ફરક છે ને, કે એમની બરાબરી કરવી કોઈના વશમાં હોતી નથી. પણ ખિસ્સામાંથી રૂપિયા કાઢવા એ તો આપણા વશમાં છે ને. ભાડાનું શું કરવું છે? 6 મહિનાથી ભાડું નથી આપ્યું અને એક તો તમે ઘરે રહેતા નથી. મકાન માલિક રોજ આવીને મારું લોહી પી જાય છે. જો મકાન માલિક ને કહી દેજે હમણાં મારી પાસે પૈસા નથી, પૈસા આવશે ત્યારે એને મળી જશે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, હું ઘરે થી નીકળું ને ત્યારે મારું મૂડ ખરાબ નહીં કરવાનું, સમજી? અને હમણાં તો તે મને કીધું ને કે તમે આ ઘરમાં રહેતા નથી, તો ભાડું આપવાનું મારું શું કારણ? તું જાણે તારું ઘર જાણે, સમજી? હે ભગવાન, મારું લાગ્યું મારે ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. જમીનદાર સાહેબ, અરે ઓ જમીનદાર સાહેબ, આ જમીનદાર છે. જમીનદાર સાહેબ, તમે મારા માણસોને બહુ ધક્કા ખવડાવ્યા એટલે મારે જાતે આવવું પડ્યું. તમે જ છો તે જમીન ખરીદનારા, તો કાન ખોલીને સાંભળી લેજો, એ જમીન કોઈ પણ કિંમતમાં મારે વેચવાની નથી. તમે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલ્યા જાઓ, નહીં તો અમે અહીંથી જીવતા નહીં જઈએ એમ ને. જમીનદાર સાહેબ, મને ઓળખો છો? હું કોણ છું? વિક્કી વાંકો, વિક્કી વાંકો મારું નામ છે, વાંકાનેર મારું ગામ છે, અને ભલ ભલાને સીધા કરવા એ જ મારું કામ છે, સમજ્યા? હાલ હાલ. અરે એમને તો જોઈને સાપ પણ સીધા લીસોટા પાડતો થઈ જાય છે. હાલતી નો થા, આ વાંકા જૂતા ક્યાંથી હાલે આવે છે ખબર નથી પડતી. અરે રેખા ક્યાં જાય છે? પાણી ભરવા. અરે બેસ તું, આવી હાલતમાં પાણી ભરવા જવાતું હશે? બેસ તું, હું પાણી ભરીને આવું છું. કેટલું પ્રેમ કરે છે મને, વહારે મારું પિયુ. રેખા, 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 હું આવ્યો, રસ્તા માંથી બોલાવીને હું આવ્યો. બેટા તું બહાર જા, રડ ને દીકરા, બધું સારું. છોડીને જતી રહી રેખા, હે ભગવાન, આ બધું શું થઈ ગયું? શાંત થઈ જા બેટા, શાંત થઈ જા, જે થવાનું હતું એ થઈ ગયું. બેટા
તું આમ અચાનક કઈ પણ થયું શું એ તો કે કશો વાંધો નહીં ચાલ મને મારા કરેલા કર્મોની સજા મળી ગઈ તમને યાદ હશે એકવાર મેં ફોન ઉપર કહ્યું હતું અમિત કઈ વાંધો નહીં ચાલો રામુ કાકા આ કોણ છે બેટા તારા પપ્પાના મિત્રની દીકરી છે ચાલ આપણે બંને રમવા જઈએ ચાલ જઈએ રકમ લખી નાખજો જમીનદાર સાહેબ તમે આ જે કઈ કર્યું તે સારું નથી કર્યું જો તું એમ નહીં માને તો મારે પોલીસને બોલાવવી જ પડશે આપણા બંનેના ઝઘડામાં પોલીસને શા માટે વચ્ચે લાવો છો
આપણો ઝઘડો આપણે અહીં જ પતાવી દઈએ. જા જા હાલતી નો થા. અને હું ના જાઉં તો? જમીનદાર સાહેબ, આ તમે જરાય સારું નથી કર્યું. વિકી વાંકો મારું નામ છે. બાપુ 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 બાપુ! જીવનભાઈ, આ શું થયું? કોણ હતો એ? એનું નામ બતાવે ને જીવતો નહીં ભૂકો. જીવનભાઈ જીવનભાઈ જીવનભાઈ, એ બધું છોડ, મારી પાસે સમય નથી. વાત ધ્યાનથી સાંભળ. આસ્તી, મિલકત, જમીન, બધું તારે સંભાળવાનું છે. મારા રાજુનું ધ્યાન પણ તારે જ રાખવાનું છે. સંભાળજે મારા દીકરાને. બરોબર, સંભાળજે. હા, તમે ચિંતા ના કરો, એનું ધ્યાન રાખીશ. હા જીવનભાઈ, લે લે આ મારા બેટાને. અને જીવનભાઈ, ફટાફટ કામે લગાડો. આમને આમ ચાલશે તો કઈ રીતે ચાલવાનું છે? ફટાફટ એમને બોલાવીને કામે લગાડો. સમજી ગયા ને? સુનંદા, તું આજે સ્કૂલ નથી ગઈ? ના રાજુ, હું આજે સ્કૂલે નહીં ગઈ. તો હું પણ નથી જવાનો. રાજુ, તું સ્કૂલ નથી ગયો? હું કાકાને કહું છું તારા, અને છોકરી તું પણ નથી ગઈ? તારા બાપાને કહું છું. અમિત, રાજુ અને સુનંદા આજે ફરી સ્કૂલે નથી ગયા. એવું છે? આવવા તો આજે એમની ખબર લઉં છું. સુનંદા, આજે તું ફરી સ્કૂલે કેમ નથી ગઈ? બાપુ, હવેથી એવું નહીં થાય. તને ખબર છે, તારા કારણે રાજુનું પણ ભણવાનું બગડે છે. હવે તને અને રાજુને મારે શહેરમાં ભણવા મોકલી દેવા પડશે. અહીંયા રહીને તમે લોકો નથી ભણવાના, સમજી ગયા ને? તમે તૈયારીઓ કરો. ના કાકા, હું શહેરમાં નહીં જઉં, હું અહીં ગામમાં જ રહીશ. નહીં કેમ જાય, તારે પણ જવું પડશે. ના, મારે નથી જવું એટલે નથી જવું. સુનંદા, તું તો હવે શહેરમાં ભણવા જતી રહીશ, અને હું અહીંયા એકલો પડી જશે. હું તો ખાલી શહેરમાં જઉં છું, કોઈ અમેરિકા તો નથી જતી? હા, તું શહેરમાં જઈને તું મને ભૂલી તો નહીં જાય ને? ના રાજુ, હું તને કદી નહીં ભૂલું. ચાલ હવે હસી દે. સુનંદા, સુનંદા, સુનંદા.
રાજુ હજી પણ વિચારી લે, શું ઈચ્છા છે તારી? તારે આવવાનું છે કે નહીં? ના કાકા, મારે નથી આવવું, અને તમે સુનંદાને પણ ના લઈ જાઓ. ના રાજુ, મારે તો સુનંદાને શહેરમાં ભણવા મૂકવી જ પડશે. જે હોય તે મને કહી દે, તારે ના હોય તો તારી મરજી, હું તો એને લઈને જ જઈશ. ચલ ચલ બેટા રાજુ, ચલ. હે ભગવાન, લોકો કહે છે કે પતિ વગરનું જીવન અઘરું છે, એ વાત તો બિલકુલ સાચી છે. પણ જેના માથા પર તારો હાથ હોય એને વરી શેરી ચિંતા. તારી દયાથી મારા જીવનનો એક હિસ્સો તો પૂરો થયો. મહેનત કરીને દીકરીને મેં ભણાવી, દીકરાને પગભર ઊભો કર્યો. બીજા હિસ્સાની આશા પણ તારા ઉપર જ છોડું છું. દીકરી જવાન થઈ ગઈ છે, બસ એનું ઘર વસી જાય, જીવનને એ જંગ પણ હું જીતી જાઉં. હે ભગવાન, મારી ઉપર દયા રાખજો. બેટા સમીર. હા પપ્પા. અરે મેં સાંભળ્યું છે કોલેજમાં મારામારી કરી હતી. હા કરી હતી, પણ ગુંડાઓ જેવી નહીં, માણસો જેવી, ઇન્સાફ માટે. બેટા ધ્યાન રાખજે, તારે ડોક્ટરી પાસ કરવાની છે. તમે એની બિલકુલ ચિંતા ના કરશો. ચાલો હું જાઉં. ભલે બેટા. મારો બેટો સમીર મારા જેવો જ છે. મમ્મી. આશીર્વાદ આપો મમ્મી. આજે મારે કોલેજનો પ્રથમ દિવસ છે. બેટા, માના આશીર્વાદ તો કાયમ પોતાના સંતાન ઉપર જ રહે છે. ધ્યાનથી ભણજે દીકરા. મમ્મી, શું તને તારા દીકરા ઉપર ભરોસો નથી? પૂરેપૂરો ભરોસો છે. જા, તને મોડું થશે. ઠીક છે મમ્મી, બાય. ધ્યાન રાખજે. રાજન, ક્યાં જાય છે તું? કોલેજ જાઉં છું. તું કોલેજ જાય છે? અરે ગઈકાલે તો તારા પ્રિન્સિપલનો ફોન આવ્યો તો મને, કે તું કોલેજમાં ગુલ્લા મારે છે ને ગેરહાજર રહે છે, અને વારંવાર મારી પાસે ફીના પૈસા લઈ જાય છે, એ પણ ભરતો નથી. આજે તને છેલ્લી વખત કહી દઉં છું, હવે મારી પાસે એક રૂપિયો માંગતો નહીં, એક પૈસો પણ તને નહીં આપું. ચાલ નીકળ અહીંથી. મંગો. બોલ ભાઈ ચંગુ. એ આપણી ચેમેલી કેટલી દૂર હશે? આવતી જશે, રસ્તામાં હશે. આજે આ લોકોને મજા ચખાડવો જ પડશે. કે આવી મારી ચેમેલી. બરક્યો 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 બરક્યો. બોલ બોલ. ઓ ત્યાં છે મારી ફટાકડી. પણ મને કઈ હુસતું નથી. એ પણ છે. આ છે મારી જીગરની જલેબી. મારો કાળજાનો કટકો. છે મારો ફટકો. મંગુ. બોલ ચંગુ. આ તો મારો ફટકો. અને આ એ તારો નહીં, એ તો મારો ફટકો. અલા ત્યારો ઓય રહ્યો. એક વખત મારી રાણી બની જા, પછી તો આવા 700 ને હાથ ચંપલ આપીશ. સમજે? ચલો. ભલે મંગુ. અલે બોલ ચંકુ, મને કઈ કઈક થાય છે. અલે આ બોમ્બ નું તો સુર સુર્યું થઈ ગયું. અરે તારી તો થોડી તબિયત સુધરીને કામે વળગી પડી, તારે તો આરામ કરવાની જરૂર છે, અને ડોક્ટરે પણ કહ્યું છે કે તારે આરામ કરવો જોઈએ. ડોક્ટરના કહેવા પ્રમાણે આરામ કરીશ તો ઘરનું કામ કોણ કરશે? વહુ તો આવશે ત્યારે જોઈ લેવાશે. આમ પણ આજની વહુના ભરોસા કોણ કરશે? આજની વહુ તો ઘરની જવાબદારી ઓછી, હરવા ફરવાની, ટીવી જોવાની ચિંતા વધારે કરે. જો તું ચિંતા ના કરીશ, આપણે સમીરની બહુ સારી લાવીશું. શું એ આપણને હેરાન કરે એવી નહીં લાવીએ. શું
એવી તે શું લખ્યું છે આ પુસ્તકમાં કે મેં આવી અને તને ખબર પણ ના પડી? આ પુસ્તકમાં એવું લખ્યું છે કે જો તમારી પ્રેમિકા બહુ માન માગે તો એને ભાવ ના આપવો જોઈએ, ને ત્યારે તમારે માથે ચડીને બેસશે. એની જોડે થોડા દિવસ બોલવાનું બંધ કરી દો. આ માખો ફાડીને શું જોવે છે? તે પુસ્તકમાં વાંચ્યું અને શું લખ્યું છે તે મેં તારી આંખોમાં જોયું. શું લખ્યું છે મારી આંખોમાં? લખ્યું છે જે વ્યક્તિને એકબીજાને મળ્યા વગર ના ચાલે, એકબીજાને બોલ્યા વગર ના ચાલે. હવે તું કે એ માણસને એક સેકન્ડ છૂટો મૂકવો એ તો મોકો જોખમ છે. ખરેખર જો એવું જ હોય તો મારે તને એક પળ માટે પણ છૂટી ના મૂકવી જોઈએ. રાધા, ઓ રાધા, ગિરિયા, ક્યાં મરી ગયા છે બધા? રાધા ક્યાં છે? બોલો બાપુ, શું કહો છો? રાધા ક્યાં છે? બાપુ, લાગે છે કિશનને મળવા ગઈ હશે. તું હમણાં ને હમણાં જા અને જ્યાં દેખાય ત્યાં ને ત્યાં એને ખતમ કરી નાખ. જા, એના ટુકડે ટુકડા કરી નાખ. ઠીક છે. છોકરીએ તો મારા નાકમાં દમ લાવી દીધો છે. શું કરું કઈ ખબર નથી પડતી. મારી ફટાકડી, તું આવી? મને એમ કે તું તો નહીં આવે. તો આવી છે તો ચાલ ને તને ગરમા ગરમ પકોડા ખવડાવું. અરે ક્યાં ચાલી આમાં આવ, ચાલ ચાલ તને ગોળ ગોળ પકોડા ખવડાવું. ચાલ, હું તારા પકોડા ખાવા નથી આવી. હું તો તારી આ નહીં ખાલી થઈ ગઈલી ખોપડીમાં યા શક્તિનું ભૂસું ભરવા આવી છું. ભૂસું? ઓહો, ભૂલી ગયો ને? ઓ મૂરખ, આજે રાત્રિ ગરબા રાસે રમવા નથી જવાનું. હવે રા કોની જુએ છે મારી ફટાકડી? ચાલ અલે ઉભો રે. આ પેલા આ તારી દાડી મુસ્ત મુંડાવો. મુંડાવા પડશે? વાંધો નહીં, રસ્તામાં મુંડાવી દઉં. હાલ હાલ. મટક ઝુમે દલડુ મારું ખુલી ખુલી મનડુ તારું ચુમે. ગોરી ગોરુ અંગ તારું લટક મટક ઝુમે દલડુ મારું ખુલી ખુલી મનડુ તારું ચુમે. લટક મટક ઝુમે દલડુ મારું ખુલી ખુલી મનડુ તારું ચુમે, મનડુ તારું ચુમે.
સાગર પ્રીત થઈ પ્રીત છે આ કેવી દલડું મારું પ્રીત તારી રીત છે આ કેવી એ કર્યા વગર પ્રીત થઈ પ્રીત છે આ કેવી દલડું મારું પ્રીત તારી રીત છે આ કેવી કેવી રીત છે આ કેવી કેવી રીત છે આ કેવી વાતો મનમાં મારા ગુંજે દલડું તારું ખુલી ખુલી મનડું મારું ચુમે અરે ચોરી તારી વાતો મનમાં મારા ગુંજે દલડું તારું ખુલી ખુલી મનડું મારું ચુમે ગોરી ગોરું અંગ તારું લટક મટક ઝુમે દલડું મારું ખુલી ખુલી મનડું તારું ચુમે ગોરી ગોરું અંગ તારું લટક મટક ઝુમે દલડું મારું ખુલી ખુલી મનડું તારું ચુમે અંગ તારું લટક મટક ઝુમે દલડું મારું કુલી કુલી મનડું તારું ચુમે જો આવે તો એને સીધી કરવી જ પડશે બહુ થયું હવે ગિરિયા મળીએ બાપુ બંનેને શોધી શોધીને થાકી ગયો પણ એ લોકો ક્યાંય નહીં મળ્યા બાપુ જશે ક્યાં ભાગી ભાગીને જશે ક્યાં જોઉં છું એનો તો બસ એક જ રસ્તો છે એ જ્યાં પણ દેખાય એને ખતમ કરી નાખજે ખતમ બેટા સમીર હા જો આજથી આ ઘરની જવાબદારી પૂરેપૂરી તને સોંપું છું અને આ તારી ફરજ છે પિતાજી તમે બિલકુલ ચિંતા ના કરશો અને માં તમારા માટે હું ઘર નહીં વિશાળ હવેલી બનાવીશ અને પપ્પા સોફા પર આરામ કરશે અને તું ઝૂલા પર ઝૂલીશ અને કામકાજ તો નોકર ચાકર કરી લેશે બેટા હવે તારા હાથ પીડા કરી દે પરી જેવી સુંદર બહુ લાવી દે તો હું શાંતિથી રામ નામથી માળા જપ્યા કરું ચાલ ત્યારે હું જાઉં છું તારો ભાઈ કોલેજ આવ્યો હતો
હું તને એજ તો કહેવા માંગુ છું. શું કહેવા માંગે છે તું? આપણે થોડા દિવસ મળવાનું બંધ કરી દઈએ તો? થોડા દિવસ? થોડા દિવસ શા માટે? મહિના, વર્ષો વર્ષ, જન્મો જન્મ? અરે પણ મારી વાત તો સાંભળ. તારી વાત તારી પાસે જ રહેવા દે. જો તને ડર લાગતો હોય તો એ ભૂલી જઈશ કે મારા જીવનમાં કોઈ રાધા નામની છોકરી આવી હતી. ભૂલ થઈ ગઈ, માફ કરી દે. ચાલ ઉઠ બેસ કર, કાન પકડીને. જો આવી ગયા. આવા દો. જો મારી ફટાકડી. બોલ મારા મવાલી. હા, જો એક વાત કહી દઉં છું તને. તો કહે ને. આજે તો તું મારી સાથે આવ, આ બધી લાજ શરમ છોડ અને મારી સાથે ફિલ્મ જોવા આવી જા. બોલ શું કે છે? હા લે આવી, લે આવી. અલે બોમ, તું તારી વાળી ને હાચે, હું મારી વાળી ને જરા પૂછી જોઉં કે આવે કે નહીં. અરે બોમ ઉભો છે શું એને? એમ હાથમાં પકડી લે, પકડી લે. આવી જા મારી વાલી. સુરિયા બોમ, ચલો ચલો. આ બોમ ને એક લાફો પડ્યો ને, સુરસુરિયું થઈ ગયું. લે કિશન, કિશન ઉઠ, નાવાનું પાણી મૂકી દીધું છે. ઊંઘવા દે ને, મને બહુ ઊંઘ આવે છે. ઉઠે છે કે પછી લાવ લાકડી. હમણાં તો બહુ મોડો મોડો આવે છે. વહેલો સુવે તો વહેલો ઉઠે ને. હવે તો આપણે એક નવું ઘર બનાવવાનું છે. અને એમાં આપણે રાજા રાણી બનીને રાજ કરીશું. ઘર નહીં રાણી, આપણે તો આલીશાન મહેલ બનાવવાનું છે. મહેલમાં તો હંમેશા જંગ થાય છે, આપણા તો પ્રેમ કરવાનું છે. સાચું કહે છે. તો મારી વાત સાંભળ, તું રૂપનગર ની રાણી ને હું પ્રેમનગર નો રાજા. પ્રેમનગર નો રાજા, તો રૂપનગર ની રાણી. હું પ્રેમનગર નો રાજા, તો રૂપનગર ની રાણી. ભૂલી જા જગને તું તો ગોરી, કદર ન જેને જાણી. ભૂલી જા જગને તું તો ગોરી, કદર ન જેને જાણી. હું પ્રેમનગર નો રાજા, તો રૂપનગર ની રાણી. હું પ્રેમનગર નો રાજા, તો રૂપનગર ની રાણી. પ્રેમનગર નો રાજા, તું રૂપનગર ની રાણી. હું
प्रेम नगर नो राजा तू रूप नगर ने रानी भूली जा जगने तू तो गोरी कदर न जेने जानी भूली जा जगने तू तो गोरी कदर न जेने जानी हूँ प्रेम नगर नो राजा तू रूप नगर ने रानी हूँ प्रेम नगर नो राजा तू रूप नगर ने रानी नो राजा तू रूप नगर नी रानी तू प्रेम नगर नो राजा तू रूप नगर नी रानी જવા દેને તારા પ્રેમમાં મને અરે પૂજા આ તું શું કરે છે ઉભી રે મમ્મી ક્યાં છે મમ્મી ઘરમાં છે મમ્મી ઓ મમ્મી અરે શું છે બેટા પરણીને તો હજી હમણાં ઘરમાં આવી છે અને તે અત્યારથી એની પાસે કામ કરવા માંડ્યું અરે બેટા આ તો ઘરનું કામ કહેવાય ઘરનું કામ કરવામાં કઈ નાના બાપના ના થઈ જઈએ લા હું કચરો કાઢી લઉં ચાલ પૂજા આપણે અંદર જઈએ છોડો ને મારે તમને એક વાત કહેવાની છે કહેને શી વાત છે હવે આપના લગ્ન થઈ ગયા છે તો પછી આપને આપણું વિચારવું પડશે ને હા તો ચોક્કસ વિચારવું પડશે આપણું ભવિષ્ય તો સોના જેવું છે તો આપણે આપણું વિચારવું જ પડશે ને હવે મને આ નાનકડા ઘરમાં નથી ફાવતું તમારા પપ્પા મમ્મીને બહાર કાઢી શકતા નથી મારા પપ્પાને કહી આપણું એક નવું ઘર બનાવી લઈશું કેમ આ ઘરમાં શી તકલીફ છે તને તમારા મમ્મી પપ્પા અને આ ઘરની હાલત તો જો મારા સ્ટેટસની સામે એનો કોઈ મેળ જ નથી હા કહેને તું જેમ કહીશ તેમ જ આ ઘરમાં થશે ટમેટા શું ભાવ 20 રૂપિયા કિલો બટેટા એક જ ભાવ હમણાંનો તો બહુ મોંઘો થઈ ગયો છે હા ले 5 रुपए केदारनाथ ओ केदारनाथ आओ चौधरी साहब बैसो मारी पासे बेसवानो समय नथी हूं काम नी बात करवा आव्यो छु मने मारा रुपया जोइए चौधरी साहब आटला बड़ा कठोर ना बनो सोसाइटी में थोड़ी मारी इज्जत छे ने ए पण जती रहेशे મારે ધંધો બંધ કરી ભીખ નથી માંગવાની મારે મારા રૂપિયા જોઈએ હું બધી શેર શરમ બાજુ પર મૂકી કોર્ટમાં જઈશ કેસ કરી દઈશ સમજા પૂજા બેસ 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 બહાર ના જઈશ પહેલા ચૌધરી સાહેબ આવ્યા છે પપ્પા જોડે ઉઘરાણીની વાત ચાલી રહી છે મારી પાસે માંગે તો ના પાડી દઉં ને તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દેજો આમ પણ મારા પપ્પા આપણને મદદ તો કરવાના છે ને રૂપિયાથી માંડીને ઘર ગાડી બધું જ આપવાના છે ને પછી આપણને શાની ચિંતા ઘર જાય તો જવા દો ને એ હેડાઈથી જાનદાર જોયું બાપુ હું પહેલા કહેતો હતો ને હજી એ કહું છું સમજાવી દેજો એને નહીં તો પછી મારાથી કઈ થઈ જાય ને તો તમે કઈ કહેતા નહીં કે તે આ શું કર્યું ચાલ
તમને મારે એક વાત કહેવાની છે. હું અને પૂજા જુદા રહેવાનું ઈચ્છીએ છીએ, કેમ કે આ નાનકડા ઘરમાં હવે પૂજા રહેવાનું નથી ઈચ્છતી. એ તો તારી પત્ની છે, એને તું સમજાવી શકે છે. પૂજાને આ ઘરમાં શું તકલીફ છે? પપ્પા, પૂજાના પિતાના કહેવા મુજબ જો હું જુદો રહેવા નહીં જાઉં તો તે આ પૂજાને નાનકડા ઘરમાં નહીં રહેવા દે, અને મારું ક્લિનિક ખોલવાનું સપનું પણ અધૂરું રહી જશે. માટે મારે આ ઘર તો છોડવું જ પડશે. ઠીક છે, જ્યારે તે આ નિર્ણય લઈ લીધો છે તેમાં હું શું કરી શકું છું? દીકરા, જેવી તારી ઈચ્છા, તને ઠીક લાગે એમ કર. રાધા! એ છોકરા જ્યાંથી આવ્યો છે ત્યાંથી પાછો જતો રહે, ને તો મારી મારીને તારા હાડકા ખોખડા કરી નાખીશ. અને તારો બાપ પણ નહીં ઓળખી શકે. તારો બાપ? એ ઓળખાણ હું તમને આપું છું કે હું કોણ છું. પ્રેમના પર્વતની ઊંચાઈ સુધી પહોંચી શકે એવો પ્રેમી પંખીડો છું, અને અમારા પ્રીતના વડલાની વડવાયો એટલી મજબૂત છે કે તમારા સમાજની બુઠ્ઠી તલવાર અમારું કાંઈ જ બગાડી નહીં શકે. અને જો તમારામાં તાકાત હોય તો તમારી દીકરીને મારાથી છૂટી કરીને બતાવો. કહું છું કે તું અહીંયાથી જતો રહે. ચાલ નીકળ. શું વિચારી રહ્યા છો સ્વામી? સમીરની માં બોલ, શું કેવું છે તારું? મને તો એક જ ચિંતા સતાવી રહી છે કે શું ઉપાય કરીએ કે આપણું આ ગીરવી મૂકેલું મકાન છૂટું થાય. બધી ચિંતા છોડો, આપણો સમીર છે ને? અરે સમીરને તો કઈ કઈને મારી જીભ થાકી ગઈ, એ તો કઈ સાંભળતો જ નથી, અને આ ઉપરથી મુનિમજી વ્યાજની ઉઘરાણી કરે છે. બધું ઠીક થઈ જશે, તમે ચા પી લો. ચમેલી, એ ચમેલી, તને એક ખાનગી વાત કહું? કોઈ પ્રેમનું ચક્કર તો નથી ને? હા, એવું છે ને યાર કે મને રાત્રે ઊંઘ નથી આવતી ને દિવસે ખાવાનું નથી ભાવતું. એવું કેમ થતું હશે? તો નક્કી એ મંગુનો જાદુ કામ કરી ગયો લાગે છે. હાય, આઈ લવ યુ સો મચ મંગુ. ચમેલી, મારો મંગુ ક્યાં હશે? ક્યારે આવશે? ને મારો ચંગુ કેવો ભલો ભોળો ભગવાનનો માણસ, હું એને એક હાય હાય ઝલક જોવા માટે તરસી રહી છું. હાય હાય મારો બોમ, આઈ લવ યુ મંગુ, આઈ લવ યુ ચંગુ, આઈ લવ યુ બોમ, આઈ લવ યુ ચંગુ, આઈ લવ યુ બોમ. પટાકડી, તિતલી, બોમ, ચમેલી, પટાકડી, ચમેલી, મારો મંગુ, તિતલી, મારો ચંગુ. કરવા દે, હાય કરવા દે, કરવા દે ગુરપ્રીતની વાત મન કરવા દે, કરવા દે, કરવા દે ગુરપ્રીતની વાત મન કરવા દે. ઉડુએ કાંચ છે ના કોઈનો દર્દ, દિલ ખોલીને વાત મન કરવા દે, કરવા દે, કરવા દે, કરવા દે, કરવા દે ગુરતી તુની વાત મન કરવા દે. કરવા દે ગુરતી તુની વાત મન કરવા દે.
શરમ નો છેડલો મૂકી દે મૂકી દે મોકા નો લાભ મને લેવા દે લેવા દે જાને આવે શરમ મને એક વાર તો તું કરવા દે કરવા દે કરવા દે ગોરી પીટુની વાત મન કરવા દે કરવા દે કરવા દે ગોરી પીટુની વાત મન કરવા દે ખોલવા દે મને તારો ઘૂંઘટ પટ ખોલવા દે ખોલવા દે ખોલવા દે મને તારો ઘૂંઘટ પટ ખોલવા દે અરે રાજ તું અહીંયા તારા મોટા ભાઈ સમીરે પાર્ટી રાખી છે તારે નથી જવું ત્યાં ઈ પાર્ટી તો એની બરાબરીના લોકો માટે છે ત્યાં મારું શું કામ તારી વાત બિલકુલ સાચી છે તું તારી જગ્યાએ પરફેક્ટ છે ચાલ મળીશું આપણે બાય હે ભગવાન આ શું થવા બેઠું છે મારું ઘર ગયું છોકરા પણ વિખૂટા પડી ગયા અને હવે આ પણ જે થવાનું હશે તે થશે આપણી માથે દશા બેઠી છે આ તો કિસ્મતના લેખ છે જેમાં મેક ના થાય મમ્મી શું થયું તારી મમ્મી ની દવા લાવવાની છે લો પપ્પા અમે દવા લખી દીધી છે તમે મંગાવી લેજો મારે ઘણું બધું કામ છે હું કઈ આખો દિવસ તમારી પાસે બેસી નથી રહેવાનો જોયું સમીરની માં આપણો દીકરો તું ચિંતા ના કર હું પૈસાનો બંદોબસ્ત કરીને હમણાં જ તારા માટે દવા લઈને આવું છું ઠીક છે જીવન શેઠ ભગવાન પાસે બેસીને ભજન કરતા હશે આવી જા આવી જા તારે ગભરાવાની કોઈ જરૂર નથી હું બેઠો છું ને બાર હાથ વાળો આવી જા ચિંતા નહીં કર હું આવું છું મોટા ભાઈ અરે જલસા કરને આવતો રે આવતો રે ઓ સમીર સમીર આ લાચાર બાપ આજે તારી પાસે કંઈક માગવા આવ્યો છે જેની આંગળી પકડીને તું ચાલતા શીખ્યો એ બાપનો હાથ જાલી ટેકો દેવાનો સમય આવી ગયો છે બેટા આ મુનિમજી પણ ના બોલવાનું ભૂલી ગયા આપણા પૂર્વજોની નિશાની સ્વર્ગ સમૂહ એ ઘર જો હરાજ થાય તો સાથે સાથે આપણી માન મર્યાદાની પણ હરાજી થાય આ બધી બાબતો હું સમજુ છું પરંતુ આટલી મોટી રકમ હું ક્યાંથી લાવું મારે પણ અમારા ઘરમાં 3 સંખ્યાવાળા કુટુંબની જવાબદારી છે આજે ઠેર ઠેર ક્લિનિક ઊભા થઈ ગયા છે મારું ક્લિનિક હવે પહેલા જેવું ધમ ધોકાર નથી ચાલતું નર્સો કમ્પાઉન્ડરના પગાર આપવાના બાકી છે કેમિસ્ટોના બાકી રહેતા નાણાં માટે ભીડ છે બેટા સમીર
તારી સામે આપણી વ્યાજની બાકી પડતી રકમ તો ઘણી નાની છે. એક કામ કરીએ, એ મકાન જ વેચી નાખીએ તો મુશ્કેલી ટળે. બેટા તું બોલ્યો, હવે ખખડા જ ખંડેરમાં રહ્યું છે શું? મારા માટે તો બેટા એ મંદિર છે મંદિર, પછી તું જે સમજે તે. નક્કી નથી કહી શકતો, બનશે તો આપીશ. રામુભાઈ, આપણો રાજુ જેલમાંથી તો ક્યારનો છૂટી ગયો છે, પણ હજુ સુધી કેમ આવ્યો નથી? અમિતભાઈ, રાજુ હમણાં આવતો જ હશે. શું ખબર ક્યાં ગયો હશે. તારા આજ હાથ બહુ સુંદર લાગે છે. રાધા, ચાલ. એડ્રેસ પર જઈ ખબર આપી દો, કેમ કે આ મારી સગી માસીનો દીકરો છે, માટે એના ઘરે ખબર પહોંચાડવી મારી ફરજ છે. સારું સાહેબ. મોટા ભાઈ કેમ છો? અરે હે વિકી, અરે આવ 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 મારા ભાઈ વિકી, આવી જા આવી જા, બેસ 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 બેસ. કેટલા દિવસો પછી તારું મોં જોવા મળ્યું. બસ હવે તું આવ્યો એટલે મને ટાઢક વળી. કિશન નું ઘર આજ છે? હા હા, આજ છે. હું એની માં છું, બોલો શું કામ છે? કિશનને દવાખાને દાખલ કર્યો છે એટલે મેં તમને લેવા આવ્યો છું. શું? મારા દીકરાને શું થઈ ગયું? ચાલો
કેવી રીતે થયું દીકરા? માસી બિલકુલ ચિંતા કરવા જેવી નથી, સારું છે ને હવે તમે બેસો. કિશન આ શું થયું? લો બેસો. નહીં મમ્મી, ગભરાવ નહીં, સારું થઈ જશે, ચિંતા ના કરો. માસી કિશન ને સારું છે, તમે એને ઘરે લઈ જઈ શકો છો. કઈ લાગે તો હું બેઠો છું. ગભરાવા જેવું તો નથી. કઈ ગભરાવા જેવું નથી, હું બેઠો છું. સારું. હા હલો. હા આપણે બેવ, આપણે પછી વાત કરીએ. હા ઓકે ઓકે. કેદારનાથ, ઓ કેદારનાથ, ક્યાં ગયા કેદારનાથ? એ કામે ગયા છે, હમણાં આવતા જ હશે. હવે મારે એમની કોઈ જ જરૂર નથી, મને જે જોઈતું હતું ને એ મને મળી ગયું છે. આ રહ્યો કોર્ટનો ઓર્ડર, આજથી આ મકાનનો માલિક હું છું. ચાલો નીકળો બહાર. કેમ આવવાનું થયું ચૌધરી સાહેબ? ત્યાં જ ઉભા રહો. હવે આ ઘરની અંદર આવવાની તમારે જરૂર નથી, આજથી આ મકાનનો માલિક હું છું. આવું ના કરો ચૌધરી સાહેબ, અમે ક્યાં જઈશું? રસ્તે રજડતા થઈ જઈશું. દયા કરો અમારા ઉપર. કોઈ નથી અહીં, આ બધું
કેટલા પૈસા થયા? અરે સંભાળી, આરામથી આરામથી બેટા, તું પાણી લઈ આવ. હા કિશનને. બેટા, આપણા કિશને કોઈ ગુંડાઓએ માર માર્યો. આ તો સારું થયું કે ત્યાં એ છોકરો હતો, તો આપણા કિશને બચાવી લીધો. ચલો તો માસી, મેં જાઉં. તું ક્યાં રહે છે? મારે તો આ શહેરમાં કોઈ છે નહીં, મારે તો ગામમાં જવું પડશે. બેટા, આજનો દિવસ અહીંયા રોકાઈ જા ને અમારે ઘરે. હા દોસ્ત, આજનો દિવસ અહીંયા જ રોકાઈ જા પ્લીઝ. ઠીક છે. અલે હરીશ, તું અહીંયા શું કરે છે? ત્યાં બધા મહેમાનોને છોડીને ચલ જા ત્યાં. અરે મહેમાનોને સાચવ. બેટા લઈ જાઓ લઈ જાઓ, અમને તો ભૂખ્યા રહેવાની ટેવ પડી ગઈ છે. જાઓ જઈને મહેમાનોને સાચવો. હે ભગવાન, આ શું થવા બેઠું છે? શાંતિ રાખ, શાંતિ રાખ, ભગવાન બધું જુએ છે. એ શું કરે છે? હે પાણી લેવા આવ્યો હતો. પાણી લેવા કે દૂધ લેવા? તમે તો કહેતા હતા કે દૂધ ખલાસ થઈ ગયું છે. આ દૂધ તો કુણાલ માટેનું હતું, બીજું ખલાસ થઈ ગયું. દિવસે દિવસે કુણાલ કેટલો સુખાતું જાય છે, એટલે એના માટે રાખ્યો હતો. પપ્પા, ઉજા સાચું કહે છે. અને તમે, તમને કઈ જોઈતું તો મને કેવું તું ને? આમ ચોરી કરો તે વાત બહાર કોઈ સાંભળે તો કેવું ખરાબ દેખાય. મનુષ્યનું આ ભાગ્ય ખરાબ હોય ને ત્યારે આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મને માફ કરી દો, હું જૂઠું બોલ્યો હતો. હું તો આ દૂધની ચોરી કરવા જ આવ્યો હતો. રાજનની માં,
હવે આપણે અહીં નથી રહેવું। આટલું અપમાનિત જીવન મને તો મોત કરતા પણ ભયંકર લાગે છે। જ્યાં શરીર ત્યાં પડછાયો। ચાલો હું પણ તમારી સાથે આવું છું। કોના વિચારોમાં ખોવાયેલો છે? તારા જ વિચારોમાં ખોવાયેલો છું। રાજી બોલાવે છે। કુણાલ, હું જૂના ઘરે ગયો હતો, ત્યાં તાળું છે। દાદા દાદી અહીં આવ્યા હતા? હા આવ્યા હતા, થોડા દિવસ રહ્યા હતા। અને છે ને, દૂધ માટે મમ્મી જોડે ઝઘડો થયો એટલે જતા રહ્યા। ક્યાં ગયા છે? હવે એમને ક્યાં શોધવા? કાકા, મેં પણ તમારી જોડે જ આવું છું। આપણે બંને મળીને એમને શોધીશું। ના બેટા, હું પહેલા એમને શોધી લઉં પછી તને લઈ જઈશ। આ ફાટી ગયું છે, જરા સીવી આપો ને। હા સીવી આપું છું, તું જા અને કબાટમાંથી કિશનનું શર્ટ કાઢીને પહેરી લે। હા ઠીક છે। આ તો મારા અમિત કાકા છે। શું? ડુંગરપુર ગામમાં મારા જ ઘરમાં રહે છે। એ હરિયા, ઓ રામુ કાકા, ઓ મહેશ કાકા, આવજો, આવો આવો। રાજુ, ઓ રાજુ, રાજુ, ઓ રાજુ, 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 ઓ રાજુ, રાજુ સાંભળજો ખરો, રાજુ બોરે, ઓ રાજુ। શું થયું કાકા? રાજુ જો મારી વાત સાંભળ, સુનંદા આજે શહેરથી આવે છે અને આજે મારે પણ વકીલ પાસે જવાનું છે। હા તો તું એક કામ કર, તું શહેરમાં સુનંદાને લેવા જતો રહે અને હું વકીલ પાસે કામ પતાવીને આવું છું। ભલે કાકા, મેં કપડાં બદલીને હવે જ જાઉં છું। ઠીક છે, નીકળ તું જલ્દી। શું જોયા કરે છે? ગાડી ચલાવને। અરે સાંભળતી જા,
આપણા ગામમાં તો રોમા માણેક આવી ગઈ છે. અરે આ તો મમતા સોની છે સોની. બાપુજી, ઓ મારી દીકરી, તું આવી ગઈ કેમ? શું થયું? હું તમારી સાથે નહીં બોલું, તમે તેડવા કેમ ના આવ્યા? તું શાંતિથી બેસ, તને સમજાવું છું. રામુભાઈ, ઠંડુ પાણી લઈ આવો. બેટા, મારે આજે જરૂરી કામ આવી ગયું હતું એટલા માટે, બાકી તને તેડવા હું જ આવવાનો હતો, પણ ના છૂટકે મારે રાજુને મોકલવો પડ્યો. ઓકે બાપુજી. રાજુ, એ રાજુ, સુનંદા, એ રાજુ ક્યાં છે? રાજુ એ ત્યાં કામ કરી રહ્યો છે. રાજુ, આ લે તારું ટિફિન. સુનંદા, મારે તને એક વાત કેવી છે. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, લે આ તારું ટિફિન. ઓ મારી રાણી, આમ સવાર સવાર માં ક્યાં જાય છે? ચાલ હટ, મારો રસ્તો છોડી દે. આજ પછી મારા રસ્તા પર આવવાનો પ્રયત્ન કરીશ ને તો તું તારા થોબડાનો નકશો બદલાઈ જશે. નકશો સમજો? થોબડાનો નકશો કોણ બદલશે? સમય જ બતાવશે. બાપુ, તમે પેલા રાજુને સમજાવી દેજો. શું થયું? એ તો કે આજ દિન સુધી એને મારી સાથે જે વર્તન કર્યું એ તો મેં તમને ના કહ્યું, પણ આજે તો મારી પાછળ ગુંડાઓ મોકલી મારી બેઇજ્જતી કરાવી, એ તો સારું થયું કે હું મારી જાન બચાવીને ઘરે પાછી આવી ગઈ. તમે આજે જ એને ઘરમાંથી કાઢી મૂકો અને બીજો નોકર મૂકી દો, એ મને જરાય ગમતો નથી. સુનંદા! બાપુજી, તમે મારા ઉપર હાથ ઉઠાવ્યો, મારા ઉપર. તું રાજુને નોકર કહે છે? નોકર એ નહીં, એ તો આ ઘરનો માલિક છે. નોકર તો હું છું. આજે આપણે અહીં ઉભા છે ને, એ રાજુના પિતા જીવન શેઠની મહેરબાનીથી ઉભા છે. સમજી? શું વાત કરો છો બાપુજી? જો એ ધારે ને તો તને અને મને બંનેને આ ઘરની બહાર કાઢી શકે છે. અને રહી વાત ગુંડાઓની, તો રાજુ એવું કદી ન કરે, કારણ કે હું એને સારી રીતે ઓળખું છું. અને રાજુ નાનપણથી મારા હાથે જ ઉછેળાઈને મોટો થયો છે. સમજી? બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ઠીક છે, જા ઘરમાં જા. આ તો એ જ રાજુ છે, મારા બાળપણનો સાથી. Thank you.
बेटा सुनंदा क्या जाए छे तू? राजू ने भूख लगी हशे, हूँ एने जमवानो आपवा जाऊं छू। जा पी आव। आने रातो रात शू थई गयो कई समझ ना पड़ी। अरे यार जोनी, पहली ममता सोनी ने तो फरी बार आपड़ा गाम मा जोई छे। शू वात छे, कोनी दीकरी छे? ए जोवू पड़शे। अरे भाई राजू, अरे भाई क्या विचार मा खोवायो छे? हैं लागे छे बहु थाकी गयो एम लागे छे। क्या विचार मा खोवायो छे? आत्माराम, जारती चाहे थी सुनंदा आवी छे, मने भूली ज गई छे। मने एम लागे छे। हां पण यार, एक વાત કે યાર, એ તો તારી બાળપણની મિત્ર છે, તારી બેનપણી છે, પછી એવું કેમ યાર? હે હાથ કેમ બદલાઈ ગયો? અરે સુનંદા, કેમ ચડી? મારા રાજુની ચકલી ફળકે ચડી? રાજુ, એ રાજુ, મારી વાત તો સાંભળ। તારી શું વાત સાંભળું? અત્યાર લગીન હું તને કહેતો તો તું મારી વાત સાંભળી નહીં? મને ખબર નહોતી કે તું મારા ઘરનો નોકર છે, મારા બચપનનો સાથી છે। આઈ લવ યુ રાજુ। બકરી બારો ખાઈ ગઈ। આઈ લવ યુ એટલે શું છે? અરે હું તો ભૂલી ગઈ છું। અરે તું તો સાવ બુદ્ધુ છે। આઈ લવ યુ એટલે હું તને પ્રેમ કરું છું। એ હું પણ તને પ્રેમ કરું છું। સુનંદા, તું આજે બહુ મોડું કર્યું। શું કરું બાપુજીને માંડ માંડ સમજાવીને આવી છું। ચાલ હું જાઉં છું, બાપુએ વહેલા આવવાનું કહ્યું છે। સુનંદા, આપણે ગામના સીમાડે વહેલું જવાનું છે, એનું શું? Yeah।
કરીએ તમે લોકો પેલી બાજુ જુઓ, હું આ બાજુ જોઉં છું. ચાલ તો અહીંયા
सुनंदा राजू शू थ आ शू थी सुनंदा ने चलो हवे पुलिस स्टेशन चलो चलो सुनंदा मरी गई अने मने जेल थी गई बस हवे मारा थी नहीं चलाए अहीं थोड़ा आराम करी लईए थोड़ी हिम्मत राख हूँ तेने दवाखाने ले जाइश तू एकदम सारी थई जशे तू हिम्मत ना हारीश हूँ तारी साथे छू वीणा वीणा सखत ताव छे कोई पण दवा गोली के इंजेक्शन काम लागतु नथी हे भगवान समीर कुणाल भान मा क्या आया उसे हवे तो माता पिता ने शोधवाज पड़शे इमनो आवाज सांभळी जरूर आपणो कुणाल होश मा आवी जशे तो जाओ जल्दी शू विचार करो छो मारो एक नो एक लाल हसतो रड़तो हवे केवो थई गयो छे पण इमने शोधवा क्या આખો શેર શોધી નાખો એ લોકો આવશે તો હું એમને ક્ષમા માંગીશ જાઓ સમીર જલ્દી જાઓ भगवान
काका लागे छे तू एज। हेलो समीर भाई, અહીં સ્મશાનમાં એક વૃદ્ધ વ્યક્તિ ચિતા પાસે બેઠા છે। મને લાગે છે તમે જે કમ્પ્લેન લખાવી છે એ પ્રમાણે જ છે। તમે જરા આવીને જોઈ લો તો। ક્યાં? હા હું પહોંચું છું। હા 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 ઠીક છે, આવી જાઓ। રાજ અહીંયા સાહેબ, મારા પપ્પાને કઈ ભાર મળી? હા એ તો સ્મશાનમાં બેઠા છે, જા જઈને જોઈ લે। મારી તો આખી ને આખી આ સપનાતણી મૂર્તિ આ પડી ને ખાક થઈ ગઈ, જે તમારી માં છે। માં 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 જ્યારે તું મારી સાથે રહેતી હતી ત્યારે મેં તારી કદર ના કરી, માં શબ્દના અર્થને હું ઓળખી ના શક્યો। આજે મારી પાસે દુનિયાના બધા જ સુખ વૈભવ છે, તોય તુએ મને ભિખારી બનાવી દીધો। માં ભિખારી બનાવી દીધો। માં મારો શું વાંક હતો? મેં તો તારી પાસે કાંઈ માગ્યું નહીં, તું મને શા માટે નિરાધાર બનાવી ગઈ? બેટા દુનિયાના તમામ સુખો અહીં આવીને સમાપ્ત થઈ જાય છે બેટા। મને માફ કરી દો બાપુ, હું અભાગ્યો, મા બાપના શબ્દના અર્થને સમજી ના શક્યો। માની મમતાને મેં ઝંઝોળી છે બેટા, વહેલા વેણ પાછા નથી આવતા, અને આને તો તને આની ઠાકડીનો ભાર પણ વેઠવા ના દીધો, આ લોકોના ખભે ચડીને આવી છે। સમીરની માં સાંભળ્યું તે? આ શહેરનો પ્રખ્યાત ડોક્ટર તને મળવા આવ્યો છે, જા જા બેટા, તારા ભણેલા ગણેલા લોકો તને જોઈ જશે તો તારા માન મોઢામાં ધડકપ આવી જશે। મને વધુ શરમમાં ના નાખતા, હવે મારો અહંકાર હવે તૂટી ચૂક્યો છે, અને તમારા આંખનો તારો કુણાલ ત્યાં જીવન મરણની પથારીમાં પટકાઈ ગયો છે, એ તમારા વગર રહેતો નથી, તમને જ યાદ કરે છે। હા બાપા સાચે જ મુન્નાની તબિયત બહુ ખરાબ છે। તમે મને ત્યાર સુધી કહ્યું કેમ નહીં? ચાલો ચાલો, ક્યાં છે? મને ત્યાં લઈ જાઓ, મારે તને જોવું છે। બેટા કુણાલ, જો તારા દાદા આવી ગયા, આંખો ખોલ બેટા, આંખો ખોલ બેટા કુણાલ, મારા દીકરાને। બેટા કુણાલ, જો તારા દાદાજી આવી ગયા, ચાલ હું તને મારી જોડે લઈ જાઉં છું, ચાલ। મારે ગામ જઉં છું, તું મને ભૂલી તો નહીં જાય ને? તું મારે રગે રગમાં વસી છે,
હું તને બહુ પ્રેમ કરું. ના રાજુ ના, હું તને ક્યારેય નહીં ભૂલું. નંદે રે, તો વાત અહીંયા સુધી પહોંચી ગઈ એમને. હવે પછી જો અહીંયા દેખાયો ને તો આ દુનિયામાં નહીં દેખાય, સમજો. મેં નંદિનીને પ્યાર કરું છું. તને તો ઘરે બતાવું છું, ચાલ ચાલ. અરે કીધું ને એક વાર ચાલ.
માસી આવો બેસો. કેવી છે પૂજાની તબિયત? કઈક ફરક પડ્યો? માસી પૂજા બીમાર હોય તો કઈ ફરક પડે ને? એને તો કુણાલના જતા રહેવાનો આઘાત લાગ્યો છે. અને હું તો માસી ખરેખર ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો છું. મને કાંઈ સમજ નથી પડતી કે હું શું કરું. સમજમાં ક્યાંથી આવે? તમે જે વર્તન તમારી મા બાપ સાથે કરી છે ને, એવું જ આ તમારી ઓલાદે કર્યું છે. હવે તું જ વિચાર કર, જે દિવસે તું તારા મા બાપથી જુદો થયો ને, ત્યારે એ મા બાપ ઉપર શું વીતી હશે એ તો એ પોતે જ જાણે છે. સમીરભાઈ, હું તમારા કરતા ઉંમરમાં અને અનુભવમાં નાનો હોવા છતાં આ નાના મોઢે એક વાત કહું છું. તમે જે પૂજા ભાભીની વાતમાં આવી જઈને માસા માસી સાથે જે રમત રમી છે, એવી રમત તો કોઈ દુશ્મન સાથે પણ ન રમે. આમ સગી ઓલાદ હોવા છતાં મા બાપ રસ્તે જડળે તો એવી ઓલાદને જીવવાનો કોઈ અધિકાર નથી. મારા જેવા સ્વાર્થી માણસને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે એકવાર તો હું કુણાલના આધારે એમને ઘરે પાછો લઈ આવ્યો હતો, પણ હવે તો કોઈ આધાર નથી કે જેના કારણે બાપુજી અને કુણાલ ઘરે પાછા આવે. અને હવે તો પૂજા પણ જીવન અને મરણના વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અને મારી તને એક અરજ છે, ભૂલે ચૂકે પણ તને મારા બાપુજી મળી જાય તો તેમને મારી પાસે તેડી લાવવાની મહેરબાની કરજે મારા ભાઈ. ઠીક છે સમીરભાઈ, અમે તમારી ચોક્કસ મદદ કરીશું. ચાલો ત્યારે. અમિતભાઈ, આપણો રાજુ આવી ગયો. અરે રાજુ, તું જેલમાંથી છૂટે તો તને ઘણો સમય થઈ ગયો, પણ અત્યાર સુધી તું ક્યાં હતો? મારી વાત તો છોડો કાકા, તમારી વાત કરો. મારી વાત? અને તમારો એક પરિવાર છે. પરિવાર? એની ખબર તને ક્યાંથી પડી? જેલથી છૂટીને આવતા એક છોકરાને ગુંડા લોકો મારી રહ્યા હતા. તમારો ફોટો જોયા પછી એ ખબર પડી કે કિશન તમારો દીકરો છે. વિશ્વાસ ના આવતો હોય તો તમારી દીકરીને બી સાથે લાવ્યો છું. શું વાત કરે છે? મારી દીકરી? ક્યાં છે મારી દીકરી? નંદિની. આ છે તારા બાપુજી. બાપુજી, પ્રણામ બાપુજી. બાપુજી, મારી દીકરી. બાપુજી, હવે ઘરે ચાલો. નહીં બેટા, હવે મારા માટે ઘર ઘર નથી રહ્યું, અને હવે એ ઘરે જઈને હું શું કરીશ? બાપુજી, જે થયું તે ભૂલી જાઓ. મમ્મી અને ભાઈ તમારી રાહ જોવે છે. ઠીક છે દીકરા, તું કહે છે તો હું આવવા તૈયાર છું, પણ એ પહેલા આપણે થોડું જમી લઈએ. આ રાજુ પણ બહુ દિવસે આવ્યો છે, તેની પણ ખાતર પાણી કરી લઈએ. ચાલ બેટા રાજુ, ચાલ. ચાલો ચાલો. જુઓ, ધ્યાનથી સાંભળો, જાઓ એમના પૂરેપૂરા પરિવારને ઉઠાવી લાવો. ને અડ્ડા પર પહોંચો, હું વિક્કીને લઈને ત્યાં પહોંચું છું. જાઓ. ઠીક છે બાપુ, ચાલો. રાજુ, નંદિની, ચલો બેટા, કેટલી વાર, ચલો જલ્દી. હા આવ્યા કાકા. ચલો કાકા. હા હા, ઘરનું ધ્યાન રાખજો. હા આવજો, સાચવીને જજો. હા you
चालो હરામખોર, તને ખબર છે તે કોના ઘરમાં હાથ નાખ્યો છે? વિકી વાંકો મારું નામ છે, વાંકાનેર મારું ગામ છે, અને ભલ ભલા ને સીધા કરવા જ મારું કામ છે. હવે મને માફ કરી દે ગયા. મને માફ કરી દે ગયા. મને માફ કરી દે ગયા. તું રડે છે? રડવાના દિવસો તો તે હસી હસીને વિતાવી દીધા. હવે આજે હસવાના દિવસ આવ્યા ત્યારે તું અને આ તારી આંખો માં હતું. રાજુ આજ છે તારા બાપનો ખૂની, ખતમ કરી નાખે ને. Raju!
બધું સારું થયું કિશન બેટા આ તારા બાપુજી છે બાપુજી મારા બાપુજી સમીર આપનો સમીર છે બેટા સમીર તું કેમ આટલો દુખી લાગે છે અને આ તારી આંખોમાં આંસુ માસા આ તો ખુશીના આંસુ છે તમારા પરિવારના વિખૂટા પડેલા મોતીને ભેગા થતા જોઈ મને ખૂબ જ આનંદ થયો પણ દુઃખ તો એ વાતનું છે કે મારા વેર વિખેર થયેલા મોતી હવે ક્યારે ભેગા નહીં થાય મારી માનું અવસાન થયું મારા બાપુજી મારો નાનો ભાઈ રાજ અને આ બધા ફસલની જડ મારી પત્ની પૂજા છે પૂજાની વાતોમાં તો એવો પરવાઈ ગયો કે મેં પાછળ વળીને જોયું જ નહીં કે કોણ કેવી મુશ્કેલીમાં છે પૂજાએ મારા અને મારા પરિવારને મારાથી જુદા પાડવા માટે જે કાંટાની વાડ બાંધી હતી એ કાંટો આખરે એને જ ઘોચાઈ ગયો અને એની ભૂલનો ભાગીદાર મારે થવું પડ્યું અને મારો પોતાનો છોકરો કુણાલ એ પણ લાપતા છે જયા આપણો સમીર તો ખરેખર ગંભીર સમસ્યામાં મુકાઈ ગયો છે રાજુ અને કિશન તમે આ ડોક્ટરની દુઃખભરી કહાની સાંભળી હવે લગ્ન પછી તમે લોકો આવું ના કરતા નહીં તો તમારા પણ આ ડોક્ટર જેવા હાલ થશે સમજી ગયા અને તમે પણ ઘરે જઈને દરેક વ્યક્તિ પોતપોતાના મોતી સાચવીને રાખજો નહીં તો દરેક ઘરમાંથી એક જ પ્રશ્ન ઉભો થશે મોતી થયા થયા માળાથી જુદા 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 નસી માળે ઝૂંપડે રૂમ ઝૂમ કરતી આવજે વે છોકરે ગોમ નસી માળે ઝૂંપડે રૂમ ઝૂમ કરતી આવજે વે છોકરે Yeah.